નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા, તમે મજામાં હોય એવું મને લાગી રહ્યું છે. તો બાળ મિત્રો, આજે વાર્તા સાંભળવી છે? હા, તો ચાલો થઈ જાઓ તૈયાર. ગઈકાલે પણ આપણે એક સરસ મજાની વાર્તા સાંભળી હતી, આજે પણ આપણે એવી જ એક બીજી સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. તો ચાલો મિત્રો, થઈ જાઓ તૈયાર. વાર્તાનું નામ છે શિકારી કે શિકાર. ચાલો મિત્રો, વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું જંગલ હતું. એ જંગલમાં ચાર મિત્રો રહેતા હતા, હરણ, કાચબો, ઉંદર અને કાગડો. તે જંગલમાં એક તળાવ પણ હતું. એ તળાવના કિનારે રોજ સવારે આ ચારેય મિત્રો ભેગા થતા અને પોતાના સુખ દુઃખની વાતો કરતા. રોજની જેમ એક દિવસ આ બધા મિત્રો તળાવના કિનારે ભેગા થયા, પણ આ શું, તેમાંથી એક મિત્ર હરણ ત્યાં દેખાયું નહીં. ઉંદર બોલ્યો, અરે મિત્રો, આપણો મિત્ર હરણ ક્યાં ગયું? તે દેખાતી નથી, ક્યાં ગઈ છે? તો કાકબા ભાઈ પણ બોલ્યા, હા, હરણ તો સમયસર આવી જાય છે, આજે કેમ ના આવી? મને લાગે છે નક્કી તે કંઈ મુસીબતમાં ફસાઈ હોય એવું લાગે છે. તો જે કાગડાભાઈ બોલ્યા, મિત્રો ચિંતા ના કરો, આવી જશે, હમણાં જ આવી જશે. તે ફરીથી ઉંદર બોલ્યો, ના કાગડાભાઈ, મને આ કાચબાભાઈની વાત સાચી લાગે છે અને ઘણી બધી વાર પણ થઈ ગઈ છે, નક્કી હરણ કોઈ મુસીબતમાં ફસાયું હોય એવું લાગે છે. તો કાગડાભાઈ બોલ્યા, મિત્રો ચિંતા ના કરો, હું આ જંગલ ઉપરથી ઉડી શકું છું અને હમણાં જ હું ઉડીને જાઉં છું અને આપણા મિત્ર હરણને શોધીને લાવું છું. કાચબાભાઈ બોલ્યા, જેવું હરણ દેખાય તેવું તમે અમને આવીને જાણ કરશો ને? કાગડો બોલ્યો, હા, હું તમને ચોક્કસથી જાણ કરીશ. થોડી જ વારમાં કાગડો ત્યાંથી ઉડીને જાય છે. એ ઉડીને જંગલમાં ગયો, જંગલ ઉપરથી ઉડીને તેને જોયું તો ક્યાંક નીચે તેને કોઈકનો રડવાનો અવાજ સાંભળ્યો. કોઈક રડી રહ્યું હતું, બૂમો પાડી રહ્યું હતું અને કહી રહ્યું હતું, મદદ કરો, મદદ કરો, કોઈ મને બચાવો, કોઈ મને મદદ કરો, હું આ જાળીમાં ફસાઈ ગયો છું, હું મારી જાતને બહાર કાઢી શકતી નથી, મને કોઈ બચાવો, કોઈ મદદ કરો. કાગડાભાઈએ દૂરથી કોઈની આવી ચીજ સાંભળી, તે ઉપર આવીથી નીચે જમીન પર આવ્યા. જમીન ઉપર આવીને એમને જોયું તો તેમનો મિત્ર હરણ એક જાળીમાં ફસાયેલું હતું. તેમણે તેના મિત્રને પૂછ્યું, અરે મિત્ર, તું આ જાળીમાં કેવી રીતે ફસાઈ ગઈ? તો હરણ બોલી, શિકારીએ મને એની જાળમાં ફસાવી દીધી છે. કાગડો બોલ્યો, મિત્ર હરણ, તું ચિંતા ના કર, હું હમણાં જ પાછું ઉડીને જાઉં છું અને આપના મિત્રોને જાણ કરું છું. અમે બધા કંઈક યુક્તિ કરીને તને આ શિકારીની જાળમાંથી ચોક્કસથી બચાવી લઈશું. કાગડાભાઈ ઉડીને પાછા એ તળાવના કિનારે ગયા. તેમના મિત્રોને આ હરણની આવી પરિસ્થિતિની જાણ કરી ઉંદરભાઈ બોલ્યા, અરે રે, હવે હવે શું થશે? આપણે આપણા મિત્રને કેવી રીતે બચાવીશું? કાગડાભાઈ બોલે, હા, તારી વાત પણ સાચી છે, આપણે કેવી રીતે બોલાવીશું? અચાનક જ ઉંદરભાઈને એક યુક્તિ સૂજી. તે બોલ્યા, મિત્રો ચિંતા ના કરો, મારી પાસે એક યુક્તિ છે, હું તે જગ્યાએ જઈશ અને મારા આ નાના દાંત વડે હું એ ઝાડ કાપી દઈશ. કાગડો બોલે, અરે ઉંદર, તારી વાત તો બિલકુલ સાચી છે અને આમ પણ હું તને આ મારી ચાંચમાં ભરવીને ત્યાં ઝડપથી લઈ જઈશ. ચાલ મિત્ર, તૈયાર થઈ જા,
હું તને આ મારી ચાંચમાં પકડી લઉં છું, આપણે ઉડીને તે જગ્યાએ જઈએ. ઉંદર અને કાગડો ઉડીને તે જગ્યા પર જાય છે. ત્યાં બેઠા બેઠા કાચબા ભાઈ પણ વિચાર કરે છે, આ બે મિત્રો તો ઉડીને ગયા, મારે પણ મારા મિત્રની મદદ કરવી છે. હું પણ ત્યાં ધીમે ધીમે ચાલીને જઈશ અને મારા મિત્રને મદદ કરીશ. થોડી જ વારમાં ઉંદર અને કાગડો હરણ જે જગ્યાએ પડેલું હતું ત્યાં પહોંચી જાય છે અને ઉંદર પોતાના દાંત વડે એ જાળી કાપી નાખે છે અને હરણ બહાર નીકળી જાય છે. એટલામાં જ કાગડો બોલે છે, અરે મિત્રો સાવધાન રહેજો, જો શિકારી આપણી તરફ આવી રહ્યો છે, જલ્દીથી દરેક સંતાઈ જાઓ. અને બધા મિત્રો એકદમ શાંતિથી કોઈ ઝાડની પાસે જઈને સંતાઈ જાય છે. એટલામાં શિકારી તે જગ્યાએ આવે છે અને જુએ છે તો તેને હરણ દેખાતું નથી અને થોડી જ વારમાં ત્યાં જે પેલો કાચબો હોય છે એ ધીમે 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 ત્યાં આવી રહ્યો હોય છે અને બધા મિત્રો તેને જુએ પણ છે. અને કાચબો બોલે છે, અરે મારા મિત્રો બધા ક્યાં ગયા, મારો કોઈ મિત્ર દેખાતું નથી. શિકારી બોલ્યો, અરે અહીંયા તો કોઈ નથી પણ તું મને દેખાય છે. શિકારી પેલા કાચબાને પોતાના હાથમાં લઈ લે છે અને એની પાસે એક કોથળો હોય છે, એ કોથળામાં પેલા કાચબાને બાંધી દે છે અને એ કોથળો લઈને ફરીથી પેલા હરણને શોધવા માટે જંગલમાં ચાલ્યો જાય છે. જેવો શિકારી જાય છે, જે સંતાઈ ગયેલા બધા મિત્રો હતા એ બહાર આવે છે અને ત્યાં ભેગા થાય છે. હવે ફરીથી ઉંદરભાઈ બોલે છે, હવે શું કરશું, આપણે એક મિત્રને તો બચાવ્યો, હવે આપણે બીજા મિત્રને કેવી રીતે બચાવીશું. કાગડો બોલે, હા તારી વાત તો સાચી છે, હવે આપણે બીજા મિત્રને કેવી રીતે બચાવીશું. તો હરણ બોલ્યો, મિત્રો ચિંતા ના કરો, આનો પણ મારી પાસે એક ઉપાય છે. હું જંગલમાં એક રસ્તા પર જઈને સૂઈ જઈશ અને જેવું મને શિકારી મારી નજીક આવતો દેખાશે તો હું દોડીને ભાગી જઈશ અને બાકીના સમયમાં તે સમય આ ઉંદર છે તેનું કામ કરી લેશે. કાગડો બોલ્યો, હા તારી વાત તો સાચી છે, પણ આ વાત મને જોખમ ભરેલી લાગે છે. હરણ બોલે, મિત્રો ચિંતા ના કરો, જે થવાનું હશે તે થશે, પણ આપણે આપણા મિત્રને જરૂરથી બચાવીશું. હવે થોડી વારમાં હરણ એ જંગલમાં જાય છે અને એક જગ્યાએ સૂઈ જાય છે. દૂરથી શિકારી પેલા હરણને રસ્તામાં સૂતેલી જુએ છે. હરણ જેવો શિકારી પેલા હરણની નજીક આવે છે તરત હરણને ખ્યાલ આવી જાય છે. હરણ દોડીને ઝડપથી એક ઝાડીમાં જઈને સંતાઈ જાય છે. શિકારી પણ એની પાછળ પાછળ જાય છે પણ તેને હરણ દેખાતું નથી. શિકારી કહે છે, આ જાળીમાં જે હરણ છે તેના કરતાં આપણી પાસે જે નાનો કાચબો આવ્યો છે એ જ સારો, આ શિકાર નહીં તો બીજો શિકાર, આપણે એ શિકારથી કામ ચલાવી લઈશું. તે ત્યાંથી પાછો જે જગ્યાએ એને કાચબો નાખ્યો હતો એ કોથળો જુએ છે તો ત્યાં એને કાચબો પણ દેખાતો નથી. પછી તે બોલી ઉઠે છે, અરે રે હું કેવો મૂર્ખ છું, મેં બંને શિકાર ગુમાવી દીધા છે, હવે મારી પાસે હરણ પણ નથી અને કાચબો પણ નથી. હું ખુદ શિકાર કરવા નીકળ્યો હતો અને હું એમનો જ શિકાર બની ગયો. પછીથી એ ચારે મિત્રોએ ભેગા થઈને પોતાના વિજયની ઉજવણી કરી. તો મિત્રો તમને આ વાર્તા ચોક્કસથી ગમશે એવી હું આશા રાખું છું. આપણે આવતીકાલે ફરીથી બીજા એક વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી તમારા મિત્રને રજા આપો. આવજો.